નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ. મારું મંતવ્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મારું મંતવ્યમાં વાતચીત કરશું તંત્રની પ્રી મોનસૂન કામગીરી કેટલી સફળ નીવડી છે. ચોમાસું નજીક આવ્યું છે, પહેલો વરસાદ પડ્યો છે, પરંતુ વરસાદ બાદ પણ તંત્રની કામગીરી નિષ્ફળ નીવડી છે. પ્રથમ વરસાદમાં શહેરમાં ખૂબ જ સમસ્યાઓ વધી ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, ગટરો પણ ખુલ્લી છે, વરસાદ બાદ થયેલી ગંદકી થઈ છે, રોડ રસ્તાને કેટલું નુકસાન પહોંચ્યું છે, કેટલા વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા છે. તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે, ત્યારે લોકોનું શું મંતવ્ય છે જાણી ગુજરાતના સુરતમાં સુરતવાસીઓનું શું મંતવ્ય છે. સમગ્ર રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના 90% વિસ્તારોમાં વરસાદ પડી પણ ચૂક્યો છે અને પ્રથમ વરસાદમાં જ રાજ્યના અનેક શહેરોમાં જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ પણ ખુલી પડી છે. કેટલાક શહેરોમાં જે પ્રકારે જે તંત્ર છે, જે મહાનગરપાલિકાના તંત્ર છે, તેમાં જે પ્રકારની કામગીરી પ્રી મોન્સૂનની બતાવવામાં આવી હતી તેની પણ પોલ ખુલી પડી છે. કયા પ્રકારની પાણી ભરાયા છે, કયા પ્રકારના લોકોની સમસ્યા થઈ છે તેનો પણ લોકોએ સામનો કરવો પડ્યો છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે અને પહેલા વરસાદમાં જ જે પાલિકાનું તંત્ર છે તેમાં તેની પોલ ખુલી પડી છે. ત્યારે લોકો પાસે હવે જાણીશું, લોકોના મંતવ્ય જાણીશું કે તેમને કઈ રીતના પહેલા જ વરસાદથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આગામી દિવસોમાં શું માને છે કે તંત્ર ખરેખર સાર્થક છે, આ પાલિકા તંત્ર સાર્થક છે કે તે પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે પ્રકારની તૈયારી કરવામાં આવી છે તે યોગ્ય છે. આપણી સાથે અમુક વ્યક્તિ છે, તેની પાસે જાણીશું. શહેરીજનો છે, તેના મંતવ્ય જાણીશું. ખાસ આપ જણાવશો, શું આપ માનો છો પાલિકા જે પ્રકારનું પહેલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારબાદ જે શહેરમાં પાણી ભરાયા છે, અને શું આપ માનો છો કે પાલિકા પાસે પર્યાપ્ત સાધન છે, તંત્ર પાસે પર્યાપ્ત સાધન છે કે વરસાદની જે સમસ્યા છે તેનાથી નિવારણ લાવી શકાય કે નિવારણ પામે છે? પાલિકા દ્વારા મોન્સૂન શરૂઆત થવા પહેલાં તૈયારીઓનો વાતો કરવામાં આવી હતી, પરંતુ તરત જ જે રીતે વરસાદ વરસ્યો થોડાક સમયમાં પાણી ભરાવા લાગ્યા, ગટરો ઉભરાવા લાગી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, એટલે તંત્રની કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ ગણાય છે. તંત્ર ફક્ત ને ફક્ત વાતો કરે છે, પરંતુ જ્યારે વરસાદ વરસે છે ત્યારે તંત્રની પોલ આપુરી આપ ખુલી જાય છે. અચ્છા, આપણી સાથે અન્ય વ્યક્તિ છે, એની સાથે જાણીશું. આપ જણાવશો, જે પ્રકારે તંત્ર બાંયધરી આપતું હોય છે, શું માનો છો આ વખતે પણ તંત્રની બાંયધરી યોગ્ય છે? તંત્ર સાવ નિષ્ફળ જઈ રહ્યું છે. એટલી માત્રામાં ટેક્સ પેયર હોય અને ધોમ ટેક્સ વસૂલાતો હોય અને જો આવી રીતે બેદરકારી સામે આવે તંત્રની, તમે નાના નાના વિસ્તારમાં જાઓ પાણી ભરાઈ જાય છે, ગટરના ઢાંકલા ખોલવા મળે છે, આમાં બચ્ચા પડી જાય કે કોઈ તંત્ર શું વાટ જોઈ રહ્યું છે, કોઈ જાનહાની નહીં કે કોઈ માનહાની નહીં. આ તંત્ર સાવ નિષ્ફળ જઈ રહ્યું છે અને હમણાં એલર્ટ થયું હોય, વરસાદ પડી ગયા પછી જો એલર્ટ થયું હોય તો શું કામની તૈયારી? ઘણા વિસ્તારોમાં અમે ખુદ જઈએ છીએ ત્યાં પાણી ભરાવાની ઘટનાઓ જોવા મળે છે, તો શું આવી રીતે બેદરકારી સામે નથી આવતી? તમે આખા વિસ્તારમાં ફરતા હોવ છો, તમે શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ફર્યા છો, પહેલો જ વરસાદ પડ્યો, કઈ રીતની તકલીફ લોકોને પડી છે, શું કહેશો? લોકોને એને નાના નાના એને ખડ્ડા પડી ગયા છે, વરસાદ એને ખડ્ડાઓમાં પાણી ભરાઈ ગયા છે, ત્યાં લોકોને એને ખૂબ મોટી ગટરો ભરાઈ જાય છે, ગલીઓ હોય કે એને રોડ રસ્તા હોય ત્યાં એને ગટરો ભરાઈ જાય છે. બાળકોને એને સ્કૂલ જવા અવર જવા માટે ખૂબ જ તકલીફ પડે, કેમ કે એને નાની ગલીઓમાં એને નાના બાળકો એને જઈ નહીં શકે, એટલે એને તેમને ખૂબ જ તકલીફ પડી શકે છે, એવું મારું માનવું છે. અચ્છા, તમે જણાવશો, ગટરની ઢાંકણા ખુલ્લા હોય છે અને ખાસ કરીને ગંદકીની વાત કરવામાં તો જે ડ્રેનેજ લાઇન છે ત્યાં જોવા જઈએ છે કે જે શહેરની ગંદકી હોય છે, પ્લાસ્ટિક હોય છે, તે ફસાઈ જતું હોય છે, શું આ વખતે એમાં તંત્રએ કોઈ તકેદારી રાખી છે ખરી? ના, એ વાત ખોટી છે કે એવું જે ગટર લાઇન છે ને અંદર કચરો તો ફસાઈ જાય છે ને બધું ગંદકી અને ઘરમાં ને બીમારી ફેલાઈ જાય છે ને નાના બાળકો ને બીમાર થઈ જાય છે, એનાથી મચ્છર પેદા થાય છે અને વરસાદનું જેટલું પાણી એકઠું થાય છે ને ત્યાં જગા ત્યાં બધું ગંદકી થાય છે ને આ તંત્ર બેદરકાર છે ને બધું કરી અમે બધું અરજી કરીએ છીએ અમે તો કોઈ સાંભળતું નથી અને કોઈ એ કરતું નથી. ઓકે, શું માનો છો કઈ રીતની પોલિસી હોવી જોઈએ હજુ પણ અને તંત્ર નિષ્ફળ છે તો કોને જવાબદાર ગણો છો? અમે તંત્ર નિષ્ફળ છે તો સૌ પ્રથમ એને બધા એને કોર્પોરેટરો પહેલાં આપણા તો મેયર સાહેબને મારે જણાવવાનું કે એને તમે એને આ વરસાદના લીધે એને જે હમણાં મોન્સૂન ચાલુ થાય છે તેમાં એને એવી કંઈ એને પોલિસી લાવો જેમાં એને જેમાં લોકોને એને લોકોને સારું રહે અને લોકો એને એમની રીતે એને જીવશે કે કેમ કે એને ખૂબ જ એને લોકો માટે એને તકલીફદાયક આ બને છે. ઓકે, તમે જણાવશો, જ્યારે વરસાદ પડે છે તમે અનેક વિસ્તારમાં કયા પહેલો જ વરસાદ પડી ગયો છે
પહેલા જ વરસાદમાં સાર્વત્રિક વરસાદ જ્યારે પડ્યો, કયા કયા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે, નજરનો તકલીફનો ફેસ થયો છે, શું કહેશો? અર્બન એરિયા જે સિટી એરિયા કહેવાય, ધારો કે રિંગ રોડ છે, આ બધું અહીંયા જે ખંડેરાપુરા છે, બીજા વિસ્તારો છે, નાના નાના જે સિટી વિસ્તારો છે, અહીંયા આ સમસ્યાઓ તો થઈ જ રહી છે અને ત્યાં ભરાઈ જ રહ્યું છે. હવે જે ડેવલપ એરિયા થયા છે ત્યાં પ્રોબ્લેમ ના હોય, પણ જે સિટી જે મેઇન એરિયા છે, જે ભાગલ ચોક જે એરિયાઓ છે, ત્યાં ભરાઈ જ રહ્યું છે. અને આમાં કોઈ એવા કોઈ પ્રી મનસૂન પ્લાનની જે યોજનાઓ છે એના પહેલાં જ તંત્રએ બધું એની ગોઠવણ કરવી જોઈએ, અને પૂર આવે પછી પાળ બાંધવાની એના કરતાં પહેલાંથી જે તૈયારીઓ હોય અને વરસાદ પડી જાય પછી તમે નીકળો અને પછી એના માટે જે સ્ટેપ લ્યો એના કરતાં પહેલાંથી જે એના ઉપર ફોલોઅપ થાય અને એના ઉપર તમે એની જે કાળજી લ્યો તો પછી કોઈ પ્રોબ્લેમ ના આવે સર. જે પબ્લિકને અને જે પ્રજાને જે તકલીફ આવતી હોય એટલા બધા ટેક્સ પેયર, મેં તમને પહેલાં જ કીધું કે એટલા બધા ટેક્સ પેયર હોય અને પછી બી આ પબ્લિકને પરેશાની હોય તો એનો ઇલાજ કોણ કરે? તંત્ર જ જવાબ ના આપી શકે તો પબ્લિક કોના પાસે જાય? ઓકે, તમામ ટેક્સ વસૂલાય છે, તમામ વસ્તુ કરાય છે, છતાં પબ્લિકે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર જ દેખાય છે. આપ શું માનો છો, હવે આ કાગળ પર ના દેખાય ને હવે જ્યારે વરસાદ પડે ત્યારે પબ્લિક હેરાન ન થવું પડે એની માટે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ તંત્રએ? હર વખતે તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે અમારી કામગીરી તૈયાર છે. જ્યારે આપણે કહેતા હોય કે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય અને જ્યારે સ્માર્ટ સિટી જેવા વિસ્તારોમાં આટલી જરાક વાર વરસાદ પડે અને પાણી ભરાઈ જાય તો શા માટે ને આ સ્માર્ટ સિટી? ત્યારે તંત્રોએ પોતે એક કમિશનરે આના ટેકેદારી રાખવી જોઈએ અને સૌ પ્રથમ તો રસ્તાઓ સુધારવા જોઈએ. રસ્તાઓના લીધે સૌથી વધારે તો પાણી ભરાય છે. રસ્તાઓ ખરાબ હોય છે તો તરત જ વરસાદ પડે છે તો પાણી ત્યાં જમા થઈ જાય છે અને તેની રીતે ગંદકી પેદા થાય છે અને પછી બીમારીઓ થાય છે. ઓકે, આ એટલે આ હતા સુરતના પબ્લિક, જે સુરતની જનતા છે તેઓનું મંતવ્ય હતું. જે પહેલા જ વરસાદ સર્જાય શહેરમાં પડ્યો છે તેમાં પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે તે ખુલ્લી પડી છે, જે કાગળ ઉપર જે કહેવાય છે તે પ્રકારની જ રહી દેખાતી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરીને લઈને લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે અને હજી આગામી દિવસમાં વરસાદ હજુ પણ વધુ પડી શકે છે ત્યારે તંત્રની અનેક ઘણી પોલ ખુલ્લી પડે છે અને લોકોએ પરેશાની થવાનો સામનો કરવાનો વારો આવી શકે છે. ત્યારે તંત્રએ હવે પહેલા જ વરસાદથી સજાગ થવાની જરૂર છે અને જ્યાં જ્યાં પાણી ભરાય છે, જે લોકોને તકલીફનો સામનો પડે છે, તેનો તાકીદે નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે. કેમેરામેન રવિ બેસાણે સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો પ્રથમ વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે અમદાવાદવાસીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ. આગામી સપ્તાહમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે અને પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે. આપણે કેટલાક અમદાવાદી સાથે વાત કરીશું અને અમદાવાદીઓને અલગ અલગ વિસ્તારોમાં કયા પ્રકારની સમસ્યાઓ સામે આવે છે તે વિશે વાત કરીશું. આપણી સાથે કેટલાક અમદાવાદીઓ છે. ખાસ આપણે પૂછવા માંગીશ કે ખાનપુર વિસ્તારની વાત કરીએ, અહીંયા ચોમાસામાં પાણી ભરાવાની કઈ કઈ સમસ્યાઓ હોય છે અને કોર્પોરેશન કઈ પ્રકારે કામગીરી કરે છે? કોર્પોરેશન કામ કરે છે. પાણી ભરાવાનું કારણ હોય છે કે પ્લાસ્ટિક એમાં જામી જતો હોય, કચરો જામી જતો હોય, એટલે ગટર લાઇન સાફ કરવી હોય એના કારણે પાણી ભરાય. અગાઉથી એના માટે કંઈક હોવું જોઈએ કે ગટર લાઇન સાફ, ડ્રેનેજ લાઇન સાફ થવી જોઈએ, પાણી ભરાય એ બધું સાફ થવું જોઈએ, એ બધું થવું જોઈએ. અને કોર્પોરેશન બને ત્યાં સુધી બધું કરતી તો હોય છે જ, તે છતાંય ક્યાંક ને ક્યાંક એમની ચૂક રહી જાય છે. એ ચૂક રહી જાય તો એ ચૂક માટે એ લોકોને ધ્યાન રાખવું પડે અને ધ્યાન રાખીને એ કામ કરવું જોઈએ એમને. બરાબર, કામ કરતી જ હોય છે, નથી કરતી એવું નથી. અને અમારે ત્યાંના કોર્પોરેટરો જે કોઈ છે એ બધા એમાં ધ્યાન આપે જ છે. બરાબર, ખાસ કરીને વાત કરીએ નીચાણવાળા જે વિસ્તાર હોય છે, જે ખાનપુર વિસ્તાર છે, ત્યાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા, બે ત્રણ કલાક વરસાદ પડે તો પાણી સમસ્યા, જે પ્લાસ્ટિક છે અને કચરાનો નિકાલ થાય એના માટે કોર્પોરેશન કઈ પ્રકારની કામગીરી કરતી હોય છે? એની પહેલાં લોકો ડ્રેનેજ લાઇન સાફ કરવાનું કે રસ્તામાંથી કચરો ઉપાડવાની એવી બધી વ્યવસ્થા કરતા હોય છે, લોકોને જાણકારી આપતા હોય છે કે આવી પ્લાસ્ટિક ટાઈપનો આવ્યો કોઈ પણ કચરો રસ્તાની વચ્ચે કે રસ્તામાં ક્યાંક કંઈ નાખવું કરવું નહીં. બરાબર, એવું કરતા તો હોય છે પણ તે છતાં કે એ પૂરું થતું નથી, એટલે સફાઈ થવી જોઈએ. જ્યાં સુધી કોરું છે ત્યાં સુધી એની સફાઈ થઈ જવી જોઈએ. લાગતું હોય કે હવે વરસાદ પડવાનો છે કે એવું લાગતું વાદળ ઘેરા છે, તો એ પહેલાં બધી સમસ્યાનો નિરાકરણ થવું જોઈએ. આપણી સાથે વધુ કેટલાક અમદાવાદીઓ છે, ખાસ તેમની સાથે વાત કરીશું. આપને પૂછવા માંગીશ કે અગાઉ પણ બે દિવસ પહેલાં જે વરસાદ પડ્યો હતો ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી અને હવે વરસાદની શરૂઆત થઈ રહી છે, આ વિસ્તારની વાત કરીએ તો કેટલું પાણી ભરાતું હોય દર વર્ષે અને પાણીના નિકાલ માટે કોર્પોરેશને કયા પ્રકારની સુવિધાઓ કરી છે? દીનભાઈ ટાવર પાસે જે બસ સ્ટેન્ડની બાજુમાં ત્યાં દર વરસાદ પડે ત્યારે પાણી ત્યાં ભરાય જ છે અને ત્યાં બાજુમાં જ પેશાબ કરે છે અને ગંદકી પુષ્કળ થાય છે. બસ સ્ટેન્ડે જે ઊભા હોય એ બધાને તકલીફ પડે છે, ઉષ્કળ દુર્ગંધ આવે છે, આવતા જતાને બધાને તકલીફ પડે છે, એનો કોઈ નિકાલ કેટલાય વર્ષોથી થતો નથી.
આ વિસ્તારમાં પાણી ભરાય તો કેટલા સમયે પાણી ઉતરતું હોય છે, કેટલા સમયે પાણી ઓસરતું હોય છે અને ત્યાં સુધી કોર્પોરેશનને કેટલા વખત પ્રી મોન્સૂન કામગીરી કરતી હોય છે? પાણી તો ગમે ત્યારે બી ભરી જાય છે, તરત નીકળી જ જાય છે પાણી. અમુક એરિયાઓની અંદર પાણી ભરી જાય તો નીકળતું જ નથી. વધુ કેટલાક અમદાવાદી સાથે વાત કરીશું. કાકા, આપને પૂછવા માંગીશ કે દર વર્ષે ખાનપુર વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાઓ સર્જાતી હોય છે, કોર્પોરેશન પ્રી મોન્સૂન કઈ રીતની કામગીરી આ વિસ્તારમાં કરે છે? કોર્પોરેશન એની કામગીરી તો કરે છે, પણ ઘણી વાર કેવું છે કે ડેનિયલ લાઈટ બંધ થવાના કારણે ગુજરાત સમાચાર ખાનપુર દરવાજા પાસે પાણી ભરાય છે. જેમ કે આ ભાઈએ કીધું દિનભાઈ ટાવર, દિનભાઈ ટાવર બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ તો ખાડો છે, એટલે પેસેન્જર ગાડામાં કોઈ જઈ જ નહીં શકતા અને જે જે ત્યાં પાણી ભરાય છે ગંદકી પેશાબવાળું જ પાણી ભરાય છે. એટલે કોર્પોરેશને જ્યાં જ્યાં બી એ પાણી ભરાતા હોય ત્યાં પુરાવાર કરીને એને રસ્તા એવા કરી દે કે પાણી સીધી ગટર લાઇનોમાં જાય. ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે દર વર્ષે અહીંયા પાણી ભરાતું હોય છે અને પાણી ભરવાનું મોટાભાગનું કારણ એ બી હોય છે કે જે ગટર નાળા હોય છે તેમાં પ્લાસ્ટિક અને કચરો ભરા જતો હોય છે, કચરા અને પ્લાસ્ટિકને સાફ થાય અને પાણી જે વરસાદ છે તરત ઓસરી જાય, એના માટે કોર્પોરેશન શું કામગીરી કરતું હોય છે? કોર્પોરેશનના પગલાં તો સારા છે, પણ અમુક પર્સનમાં કેવું થઈ જાય છે કે કોર્પોરેશન બિલકુલ ઢીલું નબળું પડી જાય છે, તો છતાં એ કામગીરી સારી જ છે, પણ એને જરાક ધ્યાન દેવું પડશે, કામગીરી પાછળ ધ્યાન દેવું પડશે અને સાફ સફાઈ પાછળ ધ્યાન દેવું પડશે. આ વિસ્તારની વાત કરીએ, આ વિસ્તારમાં ક્યારેક 3-4 કલાક વરસાદ પડતો હોય છે તો પાણી ભરાઈ જતું હોય છે, પાણી ઓસરતા કેટલો સમય લાગે છે અને પાણી જ્યારે ભરાય છે ત્યારે કોર્પોરેશન કેટલા સમયમાં એક્શન લેતી હોય છે? એક્શનનો તો કેવો છે કે કોર્પોરેશન 2-2 દિવસ સુધી જાગતી નથી, તો છતાંય રહીશું તો બધા પરેશાન થાય છે જ. એ વરસાદનું પાણી ઉતરી ગયા પછી કોર્પોરેશન પાછળથી આવીને એને હેલ્પ કરવા માંગે છે, પણ હેલ્પ બરાબર થતી બી નથી. ખાસ કરીને આ વિસ્તારની વાત કરીએ આપણે, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાય છે, જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે? કારણ કે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં મોટાભાગે પાણી ભરાવાની સમસ્યા હોય છે, પાણી ઓસરતા 4-5 કલાકનો સમય લાગે છે, સ્થાનિક લોકોને કેવી મુશ્કેલીઓ પડે છે? સ્થાનિક લોકોને તો જો અત્યારે મોસ્ટ ઓફ બધા પાસે 2-વ્હીલર છે, સૌથી પહેલાં તો એમનો વ્હીકલ જ બંધ પડી જાય છે, તો છતાંય માણસ ચાલવાની કોશિશ કરે છે, પણ આળાઓળા ખાવડા ખોબડા અત્યારે રોડની પરિસ્થિતિ જો કચરો કેટલો પડે છે, કચરાનો નિકાલ થતો નથી, એ કચરો ડેનેજ જાય છે અને ડેનેજ પછી બ્લોક થઈ જાય છે. ખાસ કરીને ડેનેજ સાફ સફાઈ પહેલા કરાવી જોઈએ એમને. આપણી સાથે વધુ એક અમદાવાદી છે, ખાસ એમની સાથે વાત કરીશું. આ વિસ્તારની વાત કરીએ, આ વિસ્તારમાં પાણી ભરાતું હોય છે અને ચોમાસામાં ઘણીવાર ભૂવા પડવાની પણ સમસ્યાઓ થતી હોય છે, કોર્પોરેશનની કામગીરી આ વિસ્તાર પૂરતી કઈ રીતની હોય છે? કોર્પોરેશનની કામગીરી તો સારી જ છે, પણ અહીંયા જે વધારે પડતા જે ભૂવા પડવાનું કારણ એ છે કે અહીંયા જમીનની અંદર ઉંદરાનો ત્રાસ વધારે છે, જેને કારણે જમીન બેસી જાય છે અને ઉંદરાનો નિકાલ થાય તો કદાચ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ખાસ કરીને વાત કરીએ, ચોમાસામાં જ્યારે પાણી ભરાતા હોય છે સામાન્ય લોકોને કયા પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે? સામાન્ય લોકોને શું આવવા જવામાં તકલીફ પડે, જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે લોકો ઓફિસ જવાનું હોય છે, ઘરનું કંઈ કામ હોય છે તો ત્યાંથી અટકાઈ જાય છે એમનું કામ, ઓફિસ ટાઈમ પહોંચી નથી શકતા અને પાણી ભરાયા પછી જે ગંદકી થાય છે અને મચ્છરનો ઉપદ્રવ થાય છે એ જરા નિકાલ થાય તો કોઈ તકલીફ ના રહે સામાન્ય પ્રજાને. તો આપણે કેટલાક અમદાવાદીઓ સાથે વાત કરી, તેમણે અલગ અલગ પોતાના મંતવ્ય જણાવ્યા અને જણાવ્યું કે ખાસ કરીને ચોમાસામાં જ્યારે વરસાદ થાય છે ત્યારે પાણી ભરાય છે, જેના કારણે મચ્છરથી લઈને અલગ અલગ સમસ્યાઓ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. કેમેરા પર્સન નયન દવે સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મારું મંતવ્યમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વેલકમ બેક. તો ગુજરાતમાં ઠેર ઠેર પ્રથમ વરસાદ વરસ્યો છે ત્યારે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે રાજકોટવાસીઓનું શું કહેવું છે જોઈશું. રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી લઈને કઈ પ્રકારની કામગીરી થઈ છે તેને લઈને રાજકોટના લોકોનું શું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે કેટલાક લોકો હાજર છે. બેન, શું નામ છે આપનું? સોનલ ડાંગરિયા. બેન, શું કહેશો કે કઈ પ્રકારની આખી કામગીરી કરવામાં આવી છે? ખાસ જો વાત કરીએ પ્રી મોન્સૂનની કામગીરી જે કહી શકાય, તંત્ર અવારનવાર કહેતી હોય છે કે અમારી જે કામગીરી છે સર્વશ્રેષ્ઠ છે, સ્માર્ટ સિટી એક તરફ રાજકોટ કહેવાય છે, શું કહેશો એ બાબતે? સૌથી પહેલાં તો હું આ પ્રી મોન્સૂનને લીધે કહીશ કે આગોતરા જે આયોજનો હોય કે જેમાં અગાઉથી આપણને ખબર હતી હા વાવાઝોડાની, તો એમાં તંત્રએ ખૂબ સારી રીતે પોતાનો ભાગ ભજવ્યો છે. પણ જે રનિંગ જે પ્રી મોન્સૂન હોય છે એમાં જે કચરા છે, પાણીના નિકાલની છે, તેમાં ક્યાં ક્યાંક હજુ ક્યાંક ક્ષતિઓ રહી જાય છે, લોકોના ઘરમાં પાણી વહી જાય છે, તો એના પ્રત્યે સરકારે ખૂબ અત્યારે સજાગ રહેવાની જરૂર છે કે જેથી આપણું જે ફાયર ફોર્સ છે એ આગોતરા જો તારણોથી બધું જ કરી શકતું હોય તો સુરત જેવી ઘટનાઓ ન બને એવું
ધ્યાન રાખે. આપણી સાથે બીજા પણ લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? કરું વગેરે. કાળુભાઈ, શું કહેશો કે કઈ પ્રકારની અત્યારે કામગીરી કરવામાં આવી છે તંત્ર દ્વારા? ખાસ જો વાત કરીએ પ્રી મોન્સૂનની કામગીરીથી, તમે સંતુષ્ટ છો કે નહીં? જે ભારતના નરેન્દ્ર મોદીભાઈ વડાપ્રધાન છે, જે ભારતના નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, એ કામ કરે જ છે. અને 22 વર્ષમાં કોઈએ કંઈ કામ નથી કર્યું. સ્કૂલો, કોલેજો, ગરીબ માણસો માટે સારા કામ કર્યા છે, સમાજના સારા કામ કરે છે, ટોટલી સમાજના કામ કરે છે, બધાને સરખા રાખે છે. આવા વડાપ્રધાન કોઈ ભારતની અંદરમાં કોઈ. પણ હું પ્રી મોન્સૂનની વાત કરું છું. પ્રી મોન્સૂનમાં કઈ પ્રકારની કામગીરી કરી છે તંત્ર? કામગીરી એટલે નીચેના અધિકારીને કહી છે, મુખ્યમંત્રી એને કામ કરે જ છે. નીચેના અધિકારી જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ચેરમેનો છે, અધિકારીઓ છે, બધા કામ કરે જ છે, કામ કરે જ છે બધા અધિકારીઓ. અને ટોટલી બધા કામ કરે જ છે. ભાજપની સરકારમાં કોઈ એમ નહીં કે કામ નથી કરતું, કરે જ છે. 22 વર્ષમાં કોઈ કોંગ્રેસની સરકારે કાંઈ સારું કર્યું જ નથી, નરેન્દ્ર મોદીએ જ કર્યું છે. એક ક્લાસ. આપણી સાથે બીજા પણ લોકો છે, તેમની સાથે પણ વાત કરશું. શું નામ છે આપનું? રાજુ બગડાઈ. રાજુભાઈ, શું કહેશો કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર કેટલું સજાગ છે? શું લાગે છે કે કયા એવા વિસ્તારો છે કે જ્યાં હજી કામ કરવાના બાકી છે? રાજકોટમાં અનેક વિસ્તારમાં નદી કેનાલો હોકળા છે, હજી એની પરિસ્થિતિ જે તે સ્થિતિમાં જ છે. ભૂગર્ભ ગટરને લઈને આપ જોઈ શકો છો, ભૂગર્ભ ગટરના એક પણ કામ અત્યારે થયા નથી. રાજકોટના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં 2-3 ઇંચ પાણી પડે તો કમર ડૂબ ની પરિસ્થિતિ ઊભી થાય છે. વાહનો જે છે એ અત્યારે જે રોડ રસ્તાઓ છે, જે હમણાં ભૂગર્ભ ગટર માટે જે ખોદવામાં આવ્યા છે, તે પણ જે તે પરિસ્થિતિમાં જ છે. ત્યાં મેટલિંગ કામ અમુક અમુક વિસ્તારોમાં પણ બાકી છે. તો ભૂગર્ભની જે અત્યારે ભૂગર્ભ ગટર જે સફાઈ ઝુંબેશ જે હોવી જોઈએ, એ પ્રી મોન્સૂનને લઈને એ કામગીરીમાં શૂન્ય છે. અત્યારે એ કોઈ કામગીરી થતી નથી. કઈ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે છે અત્યારે હાલ રાજકોટના લોકોને? રાજકોટમાં અત્યારે અનેક વિસ્તારોમાં તમે જુઓ છો કે સ્કૂલની વેનો છે, જે જે રોદા આવે તો ટાયર જે છે એ જમીનમાં ઘૂસી જાય છે, બરોબર છે, એ ન થવું જોઈએ. એમ બીજી જે અમુક વ્યવસ્થા જે કહી શકાય કે જે ચોમાસું આવતું હોય જ્યારે કામગીરી જે ખરેખર નક્કર પગલે તંત્રને કરવી જોઈએ, કયા એવા કાર્યો છે કે જે હજી નથી થયા? ચોમાસું આવે એ પહેલાં ખાસ કરીને હોકળાઓ જે છે એની સફાઈ થવી જોઈએ, નદી કેનાલો જે છે એ ઊંડા કરવા માટેની કામગીરી કરવી જોઈએ. અત્યારે ડેમો જે ખાલી છે એના તળ ઊંચા લઈ આવવા માટે જે ઊંડા કરવામાં આવે તો ભવિષ્યમાં પાણીની જે પરાજણ છે એ તમે અત્યારથી જોઈ શકો છો કે અમુક વિસ્તારમાં અત્યારથી પાણી કાપ મૂકી દીધા છે. તો પ્રી મોન્સૂન કામગીરીમાં જો એ નદી કેનાલોને જો ઊંડા કરવામાં આવે તો ભવિષ્યમાં પાણીની જે સમસ્યા છે એ ભૂતકાળ બની રહેશે. સાથે બીજા પણ લોકો છે, તેમની સાથે પણ પરિસ્થિતિ જાણવાની કોશિશ કરશું. શું નામ છે આપનું? એસ્કોલ મોઝેસ. એસ્કોલભાઈ, ખાસ વાત કરીએ તો ઘણા સમયથી જે કહી શકાય કે તંત્ર છે તે સ્માર્ટ સિટીની જાહેરાત કરી દીધી છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે અભાવ લાગે છે પ્રી મોન્સૂનની જે કામગીરી છે, ગંદકી ક્યાંક ને ક્યાંક સામે આવે છે વરસાદ બાદ, પ્લાસ્ટિક દેખાય છે વરસાદ બાદ, શું કહેશો એ બાબતે? એ બાબતે જે આપણે રાજકોટને સ્વચ્છ ને સુંદર બનાવવાની કારીગરી કરી છે એના કરતાં એને પાણીને નિકાલનું કોઈ થાય, જે જૂના હોકળાઓ છે જેની માટે અત્યારે બિલ્ડિંગો બની ગયા છે અને અંદર શું છે એ મ્યુનિસિપાલિટીને પણ ખબર નથી. સ્વચ્છતા છે નામનું કોઈ વસ્તુ નથી. જો એ હોકળા પાછા ચાલુ કરવામાં આવે, જે અંગ્રેજોના વખતમાં હતી વ્યવસ્થા, એ સમયે એ લોકો એટલું વિચારીને કર્યું હતું ને શહેરમાં પાણી નહોતા ભરાતા, પણ આજે આટલું સ્માર્ટ કહેવા છતાંય પણ પાણી ભરાય છે. એ હોકળા કરે પણ જેટલા પુલ છે, જે આપણે મહિલા કોલેજનો પુલ છે એ તો સ્વિમિંગ પુલ બની જાય છે, રેસકોર્સનું મેદાન છે એ તળાવ બની જાય છે વરસાદ પડતા, ને પાણીના હિસાબે ટ્રાફિક જામ થઈ જાય છે. નવા બનાવેલા રિંગ રોડો ટ્રાફિકમાં ડૂબી જાય છે, તો એની માટેની કોઈ વ્યવસ્થા નથી. સ્કૂલભાઈ, તમે વ્યવસાય એક પત્રકાર અને ખાસ જો વાત કરીએ તો તમે એક ફોટોગ્રાફર પણ છો, કયા કયા વિસ્તાર છે કે જ્યાં તમે આ બધા ફોટોગ્રાફી કરવા જાઓ કે જ્યાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો જામતો હોય? એક તો રેસકોર્સનું મેદાન જ છે, બીજું આ લક્ષ્મીનગરનું નાળું છે, પછી આપણે મહિલા કોલેજનું છે, અહીંયા તો સ્વિમિંગ પૂલ થાય છે, માણસો નાહવાને ઉજવણી કરવા ભાઈ આવે છે વરસાદ કરવા. એવા નીચાણના તો અનેક અન્ય એવા વિસ્તાર છે જેના લોકોના ઘરમાં પાણી ગરી જાય છે. તો શહેરનું લેવલ નક્કી કરી ઓલું કરી અને પછી એનું પાણીના નિકાલ માટે કરવું, જે ઘણા શહેરોમાં એની વ્યવસ્થા છે. તો પ્રથમ વરસાદ વર્ષો ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, ગંદકી પણ થઈ, ત્યારે વડોદરાવાસીઓનું શું કહેવું છે?
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ જે જૂનું વડોદરા છે, ચાર દરવાજા વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે પાણી, વરસાદના પાણી ભરાવાની સમસ્યાઓ ઉદભવે છે. ત્યારે ફરી એકવાર વરસાદ આવવાની તૈયારી છે. ત્યારે વાત કરીશું વડોદરાની જનતા સાથે કે સેવા સદન દ્વારા જે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી છે તેઓ ખુશ છે કે કેમ. જે પ્રી મોનસૂન કામગીરી દર વર્ષે કરવામાં આવતી જ હોય છે જયભાઈ, પરંતુ પાણી તો એ ભરાય જ છે, કોઈ સમસ્યાનો નિકાલ નથી આવતો. તો આપને લાગે છે કે આ વર્ષે કદાચ સમસ્યાનો નિકાલ આવે? જૂના વડોદરા શહેરની અંદર આ ઘણા સમયથી આ જ પ્રોબ્લેમ છે કે મોન્સૂન દરમિયાન અહીં અગાડી ચારે ચાર દરવાજાની અંદર પાણી ભરી જાય છે, જેને કારણે વડોદરાની જનતાને ખૂબ હાલાકી થાય છે. અહીં અગાડી જે લોકો રહે છે એ લોકોને બી ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની અંદર આવે છે એ 100% કસે ને કસે બેદરકારી કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવે છે. એ લોકોના જે કોર્પોરેશનના જે ઇજનેરો છે એ લોકો બરાબર કાર્ય કરતા નથી. જો એ લોકો સંપૂર્ણ રીતે પોતાની જવાબદારીપૂર્વક જો કામ કરે તો 100% આ ચાર દરવાજા વિસ્તારની અંદરથી પાણી ના ભરાય અને લોકોને એ સમસ્યામાંથી નિજાત મળે. પણ કોર્પોરેશન દ્વારા એવા કોઈપણ કડક પગલાં મોન્સૂન પહેલાં લેવામાં આવતા નથી, જેને કારણે આ સમસ્યાનો ભોગ વારંવાર અમને બનવું પડે છે. એની સાથે સાથે જે વડોદરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર બી ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે. કોર્પોરેશને આ વખતે સજ્જ રહેવું પડે અને આ જે પાણી ચાર દરવાજા વિસ્તારની અંદર કે નીચાણવાળા વિસ્તારોની અંદર જ્યાં જ્યાં પણ ભરાય છે ત્યાં અગાડી એ વસ્તુના નિરાકરણ માટે એમને પહેલેથી જ પંપો ત્યાં અગાડી મૂકવા જોઈએ કે જેને કારણે પાણી ભરાય એમ તરત જ પાણી ખેંચીને એનો નિકાલ કરવાની અંદર આવે. એ નિકાલ કરવાની અંદર બી કોન્ટ્રાક્ટરો દ્વારા જે ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનો જે અલગ અલગ છે, વરસાદી પાણીના નિકાલની જે લાઇનો જે અલગ અલગ છે અને ડ્રેનેજ લાઇનો અલગ અલગ છે, પણ અમુક કોન્ટ્રાક્ટરો દ્વારા એ ડ્રેનેજની લાઇનોને એ પાણીની લાઇનની અંદર જોઇન્ટ કરી દેવામાં આવી છે, જેને કારણે જે પાણીના વરસાદી કાંસની જે જગ્યા છે એની અંદર પણ બ્લોકેજીસ આવી ગયા છે અને એની પણ સાફસફાઈ પૂરી રીતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી, જેને કારણે ઘણા બધા લોકોના ઘરની અંદર એમના જે બાથરૂમો છે એની અંદર પર ઉભરાય છે અને આ જ સમસ્યા ચાર દરવાજા વિસ્તારની અંદર દરેકે દરેક જગ્યાએ છે. તો કોર્પોરેશને સજ્જ રહેવું જોઈએ કે ભાઈ આવી કોઈ પણ તકલીફ પડે એની પહેલાં અમે જ્યાં અગાડી અમને જરૂર છે કે ભાઈ પાણીના પંપો મૂકવા જેવું છે કે પાણી અમારે કાઢવું છે ત્યાં અગાડીથી, કે જ્યાં અગાડી પણ ક્લીન કરવાની જગ્યા છે કે જ્યાં અગાડી પણ ગટર અને આ જગ્યાઓ છે એ સાફ કરવાની છે, એમને પૂરેપૂરી કામ એમની જવાબદારી પૂર્ણ કરવું જોઈએ જેના કારણે વડોદરાની જનતાને હાલાકી ના થાય. જેવી રીતે તેમનું મંતવ્ય છે કે દર વર્ષે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પરંતુ જૂનું વડોદરા છે તેને વિસરાઈ દેવામાં આવે છે, એસી કેબિનમાં મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જે વરસાદ આવે છે તે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી મૂકે છે. સહયોગી સુનિલ વણકર સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મારું મંતવ્યમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.